ઓન રોડ મંડપ બાંધી દે છે, ટ્રાફિકનું કંઈ ધ્યાન નહીં, જામ થાય, હોસ્પિટલના ક્લિનિકનું ઉદ્ઘાટન હોવાથી ઓન રોડ મંડપ બાંધી દીધો છે, કોઈ જાતનું કંઈ કાયદાનું પાલન નહીં, અને પોલીસને ઇન્ફોર્મ કરી સોસાયટી રોડ ઉપર આવે છે, જો સોસાયટી રોડ ઉપર આવતી હોય તો પરમિશન આપી શકે, પણ સોસાયટી રોડ ઉપર નથી આવતી, જનતા માટે સોસાયટી રોડ ઉપર આવે છે. આપનું જે ટાવર છે એ તો ખાસું અંદર છે, બરાબર છે, અને આપણે જે મંડપ બાંધ્યો છે, જો આ વ્હાઇટ લાઇનની આગળ છે ને, વાહન પણ પાર્ક ના કરાય, પણ આપણે મંડપ બાંધી દીધો છે. અહીંયા પેલો મંડપ વાળા કોન્ટ્રાક્ટર, અમે જયારે આવ્યા ત્યારે અહીંયા આગળ ગાડી માંગીને ઉભો હતો, અને પોલીસ વાળાને એ દાટી આપે છે કે હું આ સાહેબને ઓળખીતો છું, આ સાહેબને ઓળખીતો છું. કાયદા માટે સાહેબને દાટી આપે, પોલીસ વાળાને ડ્યુટી કરતા રોકે કે ઉપરથી આમની ઉપર બ્લેમ કરતા હતા કે તમે આવી રીતના વાત ના કરી શકો. મારી સામે સાહેબે એમને રિક્વેસ્ટથી કીધું કે ગાડી હટાવી લો, મેમો પણ ના આપ્યો, એમને એમ જવા દીધો. આવી રીતના રોડ ઉપર તમે મંડપ બાંધી દો છો, અને પેલા ભાઈએ કીધું કે એનું ઉદ્ઘાટન છે કાલે સવારે છે, બરાબર છે, કાલ સવાર સુધી પબ્લિક ટ્રાફિક જામમાં એ થાય. સાહેબ આમ આવી રીતના રોડ પર ના બંધાય મંડપ, આવી રીતના જો દરેક જણ પોતાના ફંક્શન માટે રોડ ઉપર મંડપ બાંધવા મંડી પડ્યા તો પછી હું તો કાલ ઉઠીને ત્યાં બાંધું કે રોડ ત્યાં સુધી બંધ, એવું થોડી ચાલે. તો મહેરબાની કરીને મંડપ હટાવી લો તો ટ્રાફિક કન્જેક્શન ના થાય. અત્યારે અમદાવાદમાં જે ટ્રાફિકની જે ચાલી રહી છે ને ડ્રાઈવ, એ સમજો તમે, પોલીસવાળા ખડે પગે 24 કલાક ઊભા રહે છે. આટલો મોટો મંડપ ના બંધાય રોડ ઉપર. આખો મંડપ રોડ ઉપર બાંધી અને ટ્રાફિક જામ કરે છે, અને પોલીસવાળાને દાટી આપે છે કે આ સાહેબનું છે, તે સાહેબનું છે.